नमस्कार, जनता विद्यालय जाळिया परिवार वती हूँ जयंत जोशी। फरी एक वक्त धोरण 11 ना मनोविज्ञान ना आ वर्चुअल वर्गखंड में प्रकरण 8 व्यक्तित्व एनी चर्चा माटे आप सौ वच्चे उपस्थित छू। आप सौ ने आवकारु छू। विद्यार्थी मित्रों, आपणे प्रकरण 8 व्यक्तित्व એમાં છેલ્લા તાસમાં આપણે વ્યક્તિત્વ ઉપર અસર કરતા પરિબળો વિશે વાત કરી હતી। વ્યક્તિત્વ ઉપર જે ચાર પ્રકારના પરિબળો અસર કરે છે, શારીરિક જૈવિક પરિબળો, શારીરિક પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો અને સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો, આ વ્યક્તિત્વના વિકાસ ઉપર અસર કરતા પરિબળો ની ચર્ચા પૂરી કર્યા પછી હવે આપણે વાત કરવી છે એ વ્યક્તિત્વ માપનની રીતો ઉપર, વ્યક્તિત્વ માપન ઉપર। આપણે વ્યક્તિત્વની વાત કરીએ છીએ તો કોઈ વ્યક્તિના વ્યક્તિત્વનું માપન મનોવિજ્ઞાનમાં કેવી રીતે કરવામાં આવે છે? મિત્રો, વ્યક્તિત્વનું માપન એ બહુ અઘરી વસ્તુ છે। કોઈના વ્યક્તિત્વનું માપન કરવું એ સહેલું નથી, અને એમ છતાં આપણે જાણે કે અજાણે, ઔપચારિક રીતે કે અનૌપચારિક રીતે, હંમેશા આપણી સામેની વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરતા રહેતા હોઈએ છીએ। સાચું કે ખોટું પણ આપણે માપન કરતા હોઈએ છીએ। અહીંયા આપણે ચર્ચા કરવાની છે સાચું માપન કેવી રીતે કરવું તે। પણ એક વાત હકીકત છે કે આપણે કોઈ વ્યક્તિ વિશે એક આપણા મનમાં ખ્યાલ ધરાવતા હોઈએ છીએ। એ ખ્યાલ કાં આપણે કોઈ પાસેથી સાંભળેલું હોય, કાં આપણે કોઈના અનુભવની વાંચેલું હોય, કાં એના આપણી સાથેના અનુભવ પરથી આપણે તારવેલું હોય, આપણી સાથેના વર્તન ઉપરથી આપણે તારવેલું હોય, પણ આપણે એ વ્યક્તિ માટે એક ચોક્કસ ખ્યાલ ધરાવતા હોઈએ છીએ અને એને આપણે માપન કર્યું છે। એમ કહેવાય, સાચું કે ખોટું હોઈ શકે એની ચર્ચામાં આપણે અત્યારે પડતા નથી, પણ વ્યક્તિત્વનું માપન છે આપણે ઔપચારિક રીતે કે અનૌપચારિક રીતે જેની સંપર્કમાં આવીએ છીએ અથવા તો જેના વિશે જાણીએ છીએ એના વિશે આપણે વ્યક્તિત્વનું માપન કરતા હોઈએ છીએ। સામાન્ય દાખલો આપું કે કોઈ વ્યક્તિનું નામ આવે એટલે તરત જ આપણે કેટલીક વખત બોલી દઈએ છીએ કે એ તો આવો છે, એ બહુ અભિમાની છે, એ બહુ સરળ છે, એ બહુ ક્રોધી છે, એ બહુ લુચ્ચો છે। આ શું છે? આપણે પ્રતિભાવ આપીએ છીએ। આપણે જાણે કે અજાણે કોઈ પણ પદ્ધતિથી આપણે માપન કર્યું છે એ વ્યક્તિના વ્યક્તિત્વનું, પછી સાચું કે ખોટું હોઈ શકે, આપણે આપણી માન્યતામાં ખોટા પણ હોઈ શકીએ, સાચા પણ હોઈ શકીએ, પણ આ માપન છે। એટલે ફરી વખત કહું, વ્યક્તિત્વ એટલે શું છે? વ્યક્તિત્વ એટલે આપણા વર્તનનો, વ્યક્તિના વર્તનનો સમૂહ, એ એનું વ્યક્તિત્વ છતું કરે છે। જુદી જુદી પરિસ્થિતિઓમાં એ કેવો પ્રતિભાવ આપે છે એ વ્યક્તિત્વનું માપન છે, એનું વ્યક્તિત્વ છે। અને આવી જુદી જુદી પરિસ્થિતિમાં એ કેવું વર્તન કરે છે એની નોંધોના આધારે એના વ્યક્તિત્વનું માપન થાય છે, બીજા સાથેના વર્તનના આધારે એના વ્યક્તિત્વનું માપન થાય છે। સમાન પરિસ્થિતિમાં જુદી જુદી વ્યક્તિ છે એ જુદા જુદા પ્રકારના પ્રતિભાવ આપે છે, ત્યારે એ બધા વ્યક્તિના વ્યક્તિત્વનું માપન થાય છે કે આનું વ્યક્તિત્વ આવું છે। પરિસ્થિતિ એકની એક છે પણ બધાના પ્રતિભાવ છે એ અલગ અલગ છે। કેટલીક વખત વ્યક્તિત્વના માપન માટે બે બાબતો છે એ જોવામાં આવે છે, એક બીજી વ્યક્તિના બીજા સમૂહના વર્તન સાથેના એના વર્તનની સમાનતા અને એની ભિન્નતા। સામાન્ય સંજોગોમાં આવું બને ત્યારે મોટા ભાગના વ્યક્તિઓ કેવું વર્તન કરે છે અને ત્યારે જે વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરવાનું છે એ કેવું વર્તન કરે છે એની પણ નોંધ લેવાય, અને સામાન્ય પરિસ્થિતિમાં બધા આવું વર્તન કરે ત્યારે આ વ્યક્તિ
કેટલું જુદું વર્તન કરે છે એની પણ નોંધ લેવાય. આ વ્યક્તિત્વના માપન માટે આવી બધી ટ્રિક્સ છે, આવી બધી પ્રયુક્તિઓ છે, એ અજમાવવામાં આવે છે. વ્યક્તિગત જીવનમાં આપણે ભૂતકાળના અનુભવોના આધારે વ્યક્તિ સાથે રહી અને રહેણી કરણી, એની વર્તણૂક, રીતભાત, એની બોલવાની રહેવાની પદ્ધતિ, એના આધારે, એની વાતચીતના આધારે, બીજે આપણે આપણને માહિતી આપી એના આધારે આપણે અન્ય વ્યક્તિ વિશે અનુમાન કરતા હોઈએ છીએ, આપણે એ વ્યક્તિ વિશે ધારણા બાંધતા હોઈએ છીએ, એના વ્યક્તિત્વનું અનૌપચારિક રીતે માપન કરતા હોઈએ છીએ. પણ આપણને માહિતી આપનારા કેટલા ઓથેન્ટિક છે, કેટલા વિશ્વાસપાત્ર છે એ આપણે જોઈ શકતા આપણને ખબર હોતી નથી. એટલે કેટલીક વખત અહીંયા આપણે ખોટા પડવાનો પણ સંભવ રહે છે. કેટલીક વખત એના અંગત ખ્યાલો છે કે એના રૂઢિગત ખ્યાલો છે એ પણ આ વ્યક્તિના વ્યક્તિત્વ માપનમાં આડે આવતા હોય છે, અને એ સાંભળીને આપણે એ વ્યક્તિ વિશે ખોટો ખ્યાલ બાંધીએ એવું પણ બને. પણ અહીંયા આપણે સાચા ખોટાની વાતમાં નથી પડતા, પહેલાં તો આપણે એ વિચારીએ છીએ કે વ્યક્તિત્વ માપન એટલે શું. તો વ્યક્તિત્વ માપન એટલે વ્યક્તિનું વિશ્લેષણ કર્યા પછી એના વ્યક્તિત્વના એના ગુણોને માપવાના જે અનૌપચારિક પ્રયત્નો કરીએ છીએ એને વ્યક્તિત્વ માપન કહે છે. વ્યક્તિનું વિશ્લેષણ કરવું પડે, વ્યક્તિના વર્તનનું વિશ્લેષણ કરવું પડે, અને એના આધારે એના ગુણોનું માપન કરવું પડે, અને આ કરીએ એ આખી પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એને વ્યક્તિત્વનું માપન, મેઝરમેન્ટ ઓફ પર્સનાલિટી કહે છે. મેં તમને કહ્યું વ્યક્તિત્વ માપનમાં તફાવત અને સામ્યતા આ બે વસ્તુ ઓળખવી પડે. સામાન્ય પરિસ્થિતિમાં લોકો જે વર્તતા હોય એવું વર્તન કેટલું છે આ વ્યક્તિનું, અને સામાન્ય પરિસ્થિતિમાં વર્તતા હોય લોકો એના કરતા જુદું વર્તન કેટલું છે એ. ભારતીયો મોટા ભાગે ભારત ક્રિકેટ મેચ જીતે એટલે ફટાકડા ફોડે, એ સામ્યતા છે. પણ કોઈ વ્યક્તિ બીજો કોઈ દેશ જીતે અને ફટાકડા ફોડે તો ત્યાં એના વ્યક્તિત્વનું એ પાસું છતું થાય, માપનમાં એ નોંધ લેવાય કે આને દેશ પ્રત્યે કંઈક જુદા પ્રકારની લાગણી છે, જુદા પ્રકારનું અનુસંધાન છે. તો આ રીતે સામ્યતા અને તફાવત બંનેનું માપન છે. એટલે વ્યક્તિત્વ માપનનું ધ્યેય જ એ છે કે માપનમાં ઓછામાં ઓછી ભૂલો થાય, વ્યક્તિત્વના માપનમાં ઓછામાં ઓછી ભૂલો થાય, અને વધારેમાં વધારે ચોક્કસાઈ આવે. જે ગુણોનું માપન અહીંયા આપણે વ્યક્તિત્વ એટલે તો અનેક ગુણોનો સરવાળો છે, અનેક બાબતોનો સરવાળો છે, અનેક વર્તનનો સરવાળો છે, ત્યારે વ્યક્તિત્વ છે. સંપૂર્ણ વ્યક્તિત્વ માપન તો શક્ય નથી એવું કહીએ તો પણ ચાલે. પણ જ્યારે વ્યક્તિત્વ માપન કરવાનું આવે ત્યારે આપણે આગળ વાત કરશું કે ચોક્કસ બિંદુઓ નક્કી કરવામાં આવે કે આ 15 કે 17 કે 20 ગુણોનું જ માં આ વ્યક્તિ કેવી છે એનું માપન કરવું છે. તો એ 20 ગુણોના આધારે એ વ્યક્તિની તફાવત અને સામ્યતા જોવામાં આવે અને એનું માપન કરવામાં આવે. જે ગુણનું માપન કરવું છે, જે વર્તનનું માપન કરવું છે, એવી ઘટનાઓ એની પાસે વારંવાર મૂકવામાં આવે અને વારંવાર એનો પ્રતિભાવ નોંધવામાં આવે, અને આવું અનેક વખત કર્યા પછી ચોકસાઈનું પ્રમાણ વધી જાય છે, ભૂલનું પ્રમાણ ઘટી જાય છે, અને એના આધારે કહી શકાય આવી ઘટનાઓ બને છે ત્યારે એ આવો પ્રતિભાવ આપે છે અને એ એના વ્યક્તિત્વનો એક ભાગ છે. એટલે આ રીતે વ્યક્તિત્વનો માપનનું ધ્યેય છે ઓછામાં ઓછી ભૂલો થાય એના વ્યક્તિત્વના માપન વિશે અને વધારે વધારે ચોકસાઈ, એ ધ્યેય સાથે વ્યક્તિત્વનું માપન છે એ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. અને આ મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વના માપન માટેની ત્રણ મુખ્ય રીતો છે, એની પેટા રીતો છે એની વાત આપણે કરશું, પણ પહેલા ત્રણ મુખ્ય રીતો. એક, નિરીક્ષકનો અહેવાલ, બીજું આત્મવૃત્તાંત, અને ત્રીજું પ્રક્ષેપણ પદ્ધતિ. આજે આપણે પહેલી બે પદ્ધતિઓ જે છે વ્યક્તિત્વ માપનની એની વાત કરવાના છીએ. એમાંથી પહેલી નિરીક્ષણ પદ્ધતિ, વ્યક્તિત્વના માપનનું નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન,
જે વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરવું છે એ વ્યક્તિના વર્તનને ઓબ્ઝર્વ કરો. કોણ કરશે? ઓબ્ઝર્વર, નિરીક્ષક. નિરીક્ષક એ વ્યક્તિ સાથે રહીને ઔપચારિક રીતે કે અનૌપચારિક રીતે અનેક જુદી જુદી પ્રશ્નાવલીઓ, પદ્ધતિઓ આવે છે, એના આધારે એના વર્તન અંગેની નોંધ કરશે ઓબ્ઝર્વર, અને અહેવાલ તૈયાર કરશે. આને કહેવાય આપણે નિરીક્ષકનો અહેવાલ. સૌ પહેલા નિરીક્ષક છે આ રીતે એના વ્યક્તિત્વનું માપન કરે છે. નિરીક્ષણ, નિરીક્ષણ પછી મૂલ્યાંકન અને નામાંકન, એવી પદ્ધતિઓ જુદી જુદી છે, એનો આમાં ઉપયોગ થાય છે. આ પેટા પદ્ધતિ છે નિરીક્ષણનો અહેવાલ. એમાં પેટા પદ્ધતિઓમાં નિરીક્ષણ, મુલાકાત, સૌ પહેલાં તો મુલાકાત અથવા તો નિરીક્ષણ, મૂલ્યાંકન અને નામાંકન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. વારંવાર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે નિરીક્ષણનો, કારણ કે રોજિંદા જીવનમાં અનેક ઘટનાઓ એવી બનતી હોય છે કે આપણે કોઈ વ્યક્તિની જરૂર પડે અને એને એ વ્યક્તિની આપણે ચકાસણી કરીએ, આપણે જે કામ માટે એની સાથે કામ પાડવું છે એ કામ માટે એ લાયક છે કે નહીં. નોકરી માટે ઇન્ટરવ્યુ આપવાના હોય, કોઈ શાળા કે કોલેજમાં એડમિશન આપવાનું હોય, કે વેવિશા કરવા, લગ્ન કરવા માટે કોઈની પસંદગી કરવાની હોય, આ બધી પ્રક્રિયાઓ છે તે મૂલ્યાંકન થાય છે નિરીક્ષણના આધારે. બેઠકો થાય છે ઔપચારિક કે અનૌપચારિક, સમાલાપ જેને આપણે કહીએ છીએ, ઇન્ટરવ્યુ કહીએ છીએ, એવું ગોઠવાય છે. અને આ સબ ઓબ્ઝર્વર જે છે એ જે વ્યક્તિનું અને વ્યક્તિત્વનું માપન કરવું છે એની પોતે જે નક્કી કર્યા છે એ બાબતોની નોંધ લે છે. એટલે મુલાકાતીઓ એને મુલાકાત આપે છે અને એ નોંધ તૈયાર કરે છે. આ મુલાકાતો પણ ઔપચારિક અને અનૌપચારિક બે પ્રકારની હોઈ શકે. ટેબલ ખુરશી નાખી અને વારા પછી આવે એની પાસે ચોક્કસ પ્રકારની પ્રશ્નાવલી હોય, ચોક્કસ પ્રકારના તૈયાર કરેલા પ્રશ્નો હોય, એના આધારે એ પ્રશ્નો પૂછે અને જવાબને નોંધે, નિરીક્ષક અહેવાલ તૈયાર કરે, એ એક ઔપચારિક પદ્ધતિ છે. અનૌપચારિક, ઔપચારિક રીતે ભેગા થાય, વાતો કરે, વાતોમાં એવા વિષયો છે એને જાણી જોઈને લાવે કે જે વિષયો ઉપરની એ બાબતો છે એના વ્યક્તિત્વમાં કેટલા અંશે છે એનું માપન કરવું છે. તો આવું મુલાકાત, સમાલાપ, એમાં ચોક્કસ પદ્ધતિને અનુસરવામાં આવે, વિવિધ પ્રશ્નો પહેલેથી પણ તૈયાર રાખવામાં આવે કે જેના આધારે એનું વ્યક્તિત્વનું માપન કરવાનું હોય, અને એની વસ્તુલક્ષી તુલના કરી શકાય કે આવી આવી ઘટનાઓમાં એ કેવો પ્રતિભાવ આપે છે એ પૂછી શકાય. દાખલા તરીકે હમણાં તાજેતરમાં બનેલી કોઈ ઘટના, એને સ્પોર્ટ્સમાં કેટલો શોખ છે, કે વિજ્ઞાનમાં કેટલો શોખ છે, કે રાજકારણમાં કેટલો શોખ છે, કે શિક્ષણની વાત હોય તો શિક્ષણના નવા પ્રવાહોથી માહિતગાર છે કે નહીં, આ ઓનલાઈન એજ્યુકેશન છે તો એમાં એનો શું મત છે, એ કેટલો પોઝિટિવ છે, કેટલો કેટલો નેગેટિવ છે, આ બધી બાબતો, રાજકારણ છે, આપણો લોકશાહી છે તો એમાં એ કેટલા સકારાત્મક છે, કેટલા નકારાત્મક છે, આ બધી બાબતોની નોંધ છે એ તૈયાર પ્રશ્નાવલી ઉપર લેવામાં આવે તો એના વ્યક્તિત્વનું માપન છે એના એનો અહેવાલ તૈયાર કરી શકાય છે. એટલે એ વ્યક્તિત્વની છાપ કેવી છે, એ વ્યક્તિ વિશેની છાપ, એની ઇમ્પ્રેશન છે, એ મુલાકાત ઉપરથી નક્કી કરી શકાય છે. એની બોલવાની ઢબ, એનો હાવભાવ, એ કેટલી એની પ્રકૃતિ કેવી છે, સૌમ્ય છે, એ એગ્રેસિવ છે, આ બધું છે એ એના વ્યક્તિત્વના પાસા છે, એ આ મુલાકાત ઉપરથી નક્કી કરી શકાય. શરત એટલી છે કે મુલાકાત લેનાર છે એ ટ્રેની હોવો જોઈએ, આપણે એની વાત કરીએ છીએ, કુશળ હોવો જોઈએ, એને ચોક્કસ ખબર હોવી જોઈએ કે મારે આ વ્યક્તિમાંથી શું માપવું છે. એ માપવા માટે જ ના જ પ્રશ્નો હોય, એ માપન માટેની જ વાત હોય, એ જ હેતુથી, એ જ ધ્યેયથી જો એ મુલાકાત સંપન્ન થાય તો વ્યક્તિત્વના માપનની દિશામાં ઘણું બધું આગળ વધી શકાય, ઘણું બધું સચોટ છે એ બહાર થઈ શકે. ઘણી મુલાકાતો અરચિત પણ હોય છે, અચાનક છે એ ભેગા થયા ભેગા થાય, અને એ પછી નિરીક્ષણ છે એ પોતાનું. એટલે આ મુલાકાતોની વાત થઈ, નિરીક્ષણ. હમણાં મેં તમને વાત કરી એમ મુલાકાત પછી કોઈ ચોક્કસ વ્યક્તિને ચોક્કસ કામ સોંપવામાં આવે નિરીક્ષણનું, ઓબ્ઝર્વેશનનું, તો એ એ ઓબ્ઝર્વેશન કરી અને એ વ્યક્તિ વિશે બધી માહિતી છે એ મેળવે છે. આ નિરીક્ષણ એક જટિલ પ્રક્રિયા છે.
એટલી બધી સરળ નથી. અને એટલે પહેલા તો નક્કી કરવું પડે કે નિરીક્ષણ કરી અને એ વ્યક્તિમાંથી કેવા કેવા ગુણો છે એને તારવવા છે, એનું માપન કરવું છે, અને પછી ક્યાં ક્યાં વિશિષ્ટ વર્તન છે એનામાં છે એની નોંધ કરવામાં આવે, અને વિશિષ્ટ વર્તનના દ્રષ્ટાંતો છે એ એકઠા કરવામાં આવે, અને એના આધારે એની માર્ગદર્શક રૂપરેખા તૈયાર કરવામાં આવે. કોઈ એક વ્યક્તિ વિશે એના વ્યક્તિત્વનું માપન કરવું છે તો એ જે સ્થળે અભ્યાસ કરે છે અથવા તો નોકરી કરે છે અથવા તો કામ કરે છે કોઈ પણ પ્રકારનું, એ સ્થળે એના વર્તનનો અભ્યાસ કરવામાં આવે, એના સહકાર્યકરો સાથે એનું વર્તન કેવું છે, એના બોસ સાથે એનું વર્તન કેવું છે, એના ઘરમાં એનું વર્તન કેવું છે, સમાજમાં એની છાપ કેવી છે, એણે કેવા કેવા કામો કર્યા છે, આ બધાની ઝીણી 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 બાબતોની નોંધ કરી અને એના આધારે એના વ્યક્તિત્વનું માપન થાય છે. અનૌપચારિક રીતે એના આ બધા વર્તનોનું નિરીક્ષણ કરવામાં આવે છે, નિરીક્ષણના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવે છે. સાથે સાથે એના હાવભાવ, એની ચેષ્ટાઓ, એના ફેસ રીડિંગ કરવામાં આવે છે. આ બધું, એની બોડી લેંગ્વેજ, એ મહેમાનો સાથે કેવી રીતે રહે છે, કુટુંબીઓ સાથે, આ બધી બાબતોનું નિરીક્ષણ કરી અને નિરીક્ષણનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આમ મુલાકાત અને નિરીક્ષણ એ બંને અમુક અંશે ઉપયોગી છે, સચોટ નથી, એની મર્યાદાઓ પણ છે. મુલાકાતમાં એક મર્યાદા શું છે કે વ્યક્તિને ખબર છે કે મારે મારી ઇમ્પ્રેશન મારે અહીંયા ક્રિએટ કરવી છે, આ પ્રકારની ઇમ્પ્રેશન મારે અહીંયા મૂકવી છે, તો એ પ્રકારનું વર્તન છે એ કરી શકે ત્યારે. વાસ્તવિક રીતે હોય એના કરતા ઉલટું વર્તન, સૌમ્ય ન હોય છતાં સૌમ્ય દેખાવાનો પ્રયત્ન કરી શકે, બહુ વિવેકી ન હોય છતાં વિવેકી દેખાવાનો પ્રયત્ન કરી શકે, આવું બને. એટલે બંને પક્ષોથી એવી જ રીતે નિરીક્ષક છે કુશળ ન હોય, જે મુલાકાત લે છે, જે ઇન્ટરવ્યુ લે છે એ કુશળ ન હોય તો એ ભૂલી જાય, અથવા તો વિષયાંતર થઈ જાય, જેને જે માપન કરવું છે એ માપન એને બરાબર આવડે નહીં, તો પણ વ્યક્તિત્વની સાચું માપન થતું નથી, ખોટી છાપ ઊભી થાય છે. એટલે એનામાં જે સામે છે, નિરીક્ષક હોય કે મુલાકાત લેનાર હોય, ઇન્ટરવ્યુ લેનાર હોય, એની પણ મનોવૈજ્ઞાનિક પુખ્તતા, મેચ્યોરિટી, સાયકોલોજીકલ મેચ્યોરિટી એની પણ જરૂરી છે. એને પોતાને પણ ખબર હોવી જોઈએ કે મારે શેનું માપન કરવું છે, આ માપન કરવા માટે મારે કઈ કઈ પ્રયુક્તિઓ વાપરવી જોઈએ, મારે કેવા કેવા દ્રષ્ટાંતો એની સામે મૂકવા જોઈએ, કેવી કેવી વાતો મૂકવી જોઈએ, અને એના વર્તનને એણે મનોવૈજ્ઞાનિક રીતે એનું વિશ્લેષણ કરવું જોઈએ. આ કુશળતા ન હોય તો આખી પ્રોસેસ છે ખોટી દિશામાં જાય, સાચો જવાબ મળતો નથી, સાચું પરિણામ આવતું નથી, પરિણામ દૂષિત થાય છે, એ સહજ અને કુદરતી રહેતું નથી. પણ શૈલી છે, હાથવગી છે, એટલે મોટા ભાગે આપણે આ બે, મુલાકાત અને નિરીક્ષણ, એનો ઉપયોગ છે એ વ્યક્તિત્વ માપન માટે કરતા હોઈએ છીએ. ત્યાર પછી નિરીક્ષણ પછી, નિરીક્ષણ અહેવાલ પછી બીજી બાબત છે એ આત્મવૃતાંત. પોતે પોતાની જાતે બોલે ને આત્મવૃતાંત કહીએ આપણે ગુજરાતીમાં, આત્મવૃતાંત એટલે પોતે પોતાની વાત કરે એ. હવે અહીંયા જે વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરવું છે એ પોતે પોતાની રીતે ક્યારે બોલશે, જ્યારે એને એવી પરિસ્થિતિ મૂકવામાં આવે તો. માનો કે એને એક પ્રશ્નાવલી આપવામાં આવે, કે આ સંજોગોમાં તમારું વર્તન કેવું હશે, તો તમારો અભિપ્રાય કેવો હશે. જવાબ છે હા કે નામાં હોઈ શકે, જવાબ છે સંમત છું કે અસંમત છું એમાં હોઈ શકે, જવાબ છે એ વૃતાંત વાળો હોઈ શકે, પણ જુદી જુદી પરિસ્થિતિમાં એને આત્મવૃતાંત કરવામાં કહેવામાં આવે કે આ પરિસ્થિતિમાં તમારો અભિપ્રાય શું છે, અને આ એક એવી પદ્ધતિ છે કે જેમાં ગુણાંકન હોય,
કે સંમત હોય તો બે આપો, અસંમત હોય તો ઝીરો આપો, નક્કી નહીં એવું હોય તો એક આપો. એક પ્રશ્નાવલી સ્વરૂપમાં હોય છે, એમાં મુલાકાત લેનારે કે નિરીક્ષકે કે જેને જે આ આત્મવૃતાંત લખવા આપે છે એને કશું જ અર્થઘટન કરવાનું નથી. એક ટૂલ્સ જેને કહેવાય છે એવું જ તૈયાર હોય છે, પ્રશ્નાવલી જ તૈયાર હોય છે, જેમાં સામેની વ્યક્તિએ પોતાનું મન શું કહે છે એની અભિપ્રાય આપવાનો હોય છે અને આના આધારે એના વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. અને આત્મવૃતાંત અથવા તો સેલ્ફ રિપોર્ટ મેજર્સ કહે છે, સેલ્ફ રિપોર્ટ અને આત્મવૃતાંત. એટલે આ બધા કથનો ઉપર એને પોતાનો પ્રતિભાવ આપે છે, એના આધારે એનું માર્કિંગ થાય છે, ગુણાંકન થાય છે અને ગુણાંકન ઉપરથી એના માનાંકો નક્કી થાય છે. અને આટલા મળે તેનું વ્યક્તિત્વ આવું, આટલા મળે તો વ્યક્તિત્વ આવું, આટલા મળે તો વ્યક્તિત્વ આવું, એવા પ્રકારો આપેલા હોય છે અને એના આધારે એ વ્યક્તિત્વનું માપન થાય છે. આને આપણે કહીએ છીએ આત્મવૃતાંત. અહીંયા આવા માપન માટે ત્રણ પદ્ધતિઓ મુખ્ય છે. એક છે MMPI, પૂરા નામ પછી આપું છું તમને. એક છે MMPI, બીજી છે EPQ અને ત્રીજી છે 16 PF, 16 PF. આ શું છે? પેલું MMPI, MMPI એટલે મિનેસોટા, નામ છે મિનેસોટા, વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા, નામ સંસ્કૃત જેવું છે, મિનેસોટા. મનોરોગ હોય ને, મગજના રોગો, એમાં આ પદ્ધતિ વપરાય છે. મિનેસોટા, પછી વિવિધ લક્ષી એટલે મલ્ટીફેઝિક, બીજો એમ મિનેસોટાનો એમ, મલ્ટીફેઝિક એટલે વિવિધ લક્ષી એનો એમ, MM પર્સનાલિટી વ્યક્તિત્વ. મિનેસોટા વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા ઇન્વેન્ટરી, સંશોધનિકાનું અંગ્રેજી થાય છે ઇન્વેન્ટરી, ઇન્વેન્ટરીનો આઈ એટલે MMPI, મિનેસોટા મલ્ટીફેઝિક, મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. મનોરોગના નિદાનમાં આ પદ્ધતિ વપરાય છે. કોણે શોધી હતી? 1940માં આ પદ્ધતિ હેથવે અને મેકકિનલ નામના મનોવૈજ્ઞાનિકે શોધી હતી. અને મનોવિકૃતિને શોધી કાઢવામાં, મનોવિકૃતિ સામાન્ય માણસ છે જે વર્તન કરતો હોય એના કરતા સાવ અલગ પ્રકારનું વર્તન જો કોઈ તમે કરો એને મનોવિકૃતિ કહેવાય. નકારાત્મકતા વધારે હોય, કોઈકનું તોડી નાખવું, કોઈનું ચોરી લેવું, કોઈનું નુકસાન કરવું, કોઈને મારવું, કોઈનું મારી નાખવું, આ બધી મનોવિકૃતિઓ છે. ઘણી બધી પ્રકારની મનોવિકૃતિઓ આવે, આપણે એની ચર્ચા કરશું તો બહુ લાંબુ થશે, પણ ટૂંકમાં મનોવિકૃતિઓ શોધવા માટે આ કસોટી ખૂબ જ અસરકારક છે. કઈ? MMPQ, MMPI, ક્યુ નહીં, મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. અનેક જૂથો ઉપર 1940માં હેથવે અને મેકકિનલે બનાવેલી આ પદ્ધતિનો ઉપયોગ થયો છે. એવી ઘણી બધી ઘટનાઓ આપવામાં આવે કે સાચું છે ખોટું, અને એમાં સાચું કે ખોટું આપવું એટલે એ તમારો મત પ્રગટ કરે છે. એના આધારે આખી આ જુદા જુદા પ્રકારની મનોવિકૃતિઓ છે એ વ્યક્તિમાં છે કે નહીં એ ઓળખી શકાય છે. કાલ્પનિક રોગ વિકૃતિ, ખિન્નતા, ઉન્માદ એકદમ આવેશમાં આવી જવું, સમાજ વિરોધી વ્યક્તિત્વ, સમાજની વિચારધારાથી અલગ વિચારવું, પુરુષત્વ, સ્ત્રૈણ્ય, વ્યામો, વિકૃત થાક, છિન્ન વ્યક્તિત્વ, ઉન્મત્તતા, સામાજિક હસ્તપેક્ષ, આ બધું એમાં માપન થઈ શકે છે. આ બે તમને વાક્યુલી સ્ટેપ મનોવિકૃતિઓ છે. આપણે એક એકની ચર્ચા કરીએ તો એક એક પીરિયડ થાય એવી આ બાબત છે. એટલે આપણે પછી પાછો ક્યારેક એની મનોવિકૃતિઓ આ શું એની ચર્ચા કરશું. પણ ફરી વખત કહું, કાલ્પનિક રોગ વિકૃતિ, વારંવાર એવું થાય કે મને આ રોગ છે, આ રોગ છે, આ રોગ છે, હોય નહીં. ખિન્નતા,
એકદમ નિરાશ થઈ જાય, ઉન્માદ આવેશમાં આવી જાય, સમાજ વિરોધી વ્યક્તિત્વ, સમાજ કરતાં જુદું વિચારે, સમાજ સામે વિદ્રોહ કરે, સામાજિક બંધનો છે એને સ્વીકારે નહીં, ફગાવાનો પુરુષત્વનો પ્રમાણ, સ્ત્રૈણનું પ્રમાણ, વ્યામોહ, વિકૃતિ, થાક, વિકૃત થાક, સાચો નહીં, ખોટે ખોટો થાક, છિન્ન વ્યક્તિત્વ, ઉન્મત્તતા, સામાજિક હસ્તક્ષેપ, આ બધામાંથી ચાર તુલાઓ છે એનું ગુજરાતીમાં રૂપાંતર છે એ જગદીશ જોટવાણીએ પણ કર્યું છે. અને મલેક અને જોશી નામના મનોવૈજ્ઞાનિકોએ પણ જોધપુર વિવિધલક્ષી સંશોધનિકા પણ તૈયાર કરી છે. આ એક વાત કરી આપણે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાની. બીજી છે આઇઝેંગની વ્યક્તિત્વ પ્રશ્નાવલી, EYSENCK આઇઝેંગ, એનો ઈ વ્યક્તિત્વ પર્સનાલિટીનો પી, પ્રશ્નાવલી એટલે ક્વેશ્ચનરીઝ એટલે EPQ, આઇઝેંગ પર્સનાલિટી ક્વેશ્ચનરીઝ. આ પ્રશ્નાવલી છે આઇઝેંકે બનાવી છે ત્રણ બાબતો ઉપર આધાર રાખ્યો છે, એક અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ એનું માપન. આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ અંતર્મુખી વ્યક્તિત્વ કોને કહેવાય, બહિર્મુખી વ્યક્તિત્વ કોને કહેવાય, લોકોનું ટોળું ભેગું કરીને બેસવાનું જેનું મન થતું હોય બહિર્મુખી વ્યક્તિત્વ હોય, એકલો એકલો કંઈક આટા મારે માણસોથી દૂર ભાગે તો અંતર્મુખી વ્યક્તિત્વ હોય, ટૂંકમાં સ્થિર આવેગિક અને અસ્થિર આવેગિક. આવેગ સ્થિર આવેગિક, હંમેશા આવેગમાં હોય, અને મનોવિકૃતિ, આ ત્રણ પાયાના પરિમાણોનું માપન છે એ આઇઝેંકે કર્યું છે. અને એમાં એણે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ 32 વ્યક્તિત્વ ગુણોને એના પરિમાણમાં આવરી લીધા છે. આ કસોટી છે, આ ક્વેશ્ચનરીઝ છે, પ્રશ્નાવલી છે, એ આ ઉપરના ત્રણ પરિમાણો જે કયા, એનું વ્યક્તિત્વ અંતર્મુખી કે બહિર્મુખી, આવેગો જે છે સ્થિર કે અસ્થિર, અને મનોવિકૃતિ, એના આધારે 32 પરિમાણો, 32 વ્યક્તિત્વ ગુણોને આમાં આવરી લીધા છે. બીજા લોકો માટે આ વ્યક્તિમાં કેટલી લાગણી છે કે લાગણીનો અભાવ છે, લોકો સાથે કેટલી આંતરક્રિયા કરે છે, ઇન્ટરેક્શન કરે છે, અને સામાજિક પરંપરાઓનું કેટલું માન સન્માન આપે છે એનું પણ આમાં માપન થાય છે. જો એનામાં મનોવિકૃતિનું પ્રમાણ વધારે હોય તો એ મનોવિકૃતિની બાબતમાં ઊંચા પ્રાપ્તાંક મેળવે તો એ વ્યક્તિથી સચેત રહેવું જોઈએ, કારણ કે એ ગમે એની સાથે દુશ્મનાવટી ભર્યા સમાજ વિરોધી કૃત્યો કરે છે, દુશ્મનાવટી ભરા કૃત્યો કરે છે, અને એ વ્યક્તિ છે એ આત્મકેન્દ્રી હોય છે. ત્રીજી વાત કરીએ છીએ એ વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા, 16 PF, 16 PF, 16 પર્સનાલિટી ફેક્ટર ઇન્વેન્ટરી સંશોધનિકા છે. પર્સનાલિટી ફેક્ટર, વ્યક્તિત્વના ઘટકો, 16 ઘટકોની વાત કરી છે. વ્યક્તિત્વના વર્ણન વિશેની વિસ્તૃત અને અનુભવ આધારિત માહિતી ઉપરથી કેટલાય સંશોધનિકા કરી છે, અને એમાં વ્યક્તિત્વની રચનામાં રહેલા 16 પાયાના ઘટકો છે એની અહીંયા ગુણોની વાત કરી છે, અને એ ગુણોના એકબીજા સાથે સહસંબંધોની વાત કરી છે. એ સમાન ગુણોના સમાન જૂથો તૈયાર કરવામાં આવ્યા છે અને એના આધારે એ સંશોધન કરી અને એ વૈકલ્પિક જવાબો આપવાના હોય છે અહીંયા, કે આ પરિસ્થિતિમાં આ આ આ કે આ, અને એ વિકલ્પોના આધારે એનું ગુણાંકન થાય છે. કયા મનુષ્યના વ્યક્તિત્વના મુખ્ય 16 ગુણો એનું આમાં માપન થાય છે, અને એને આપણે વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા, 16 વ્યક્તિત્વ ઘટકો એનું અહીંયા માપન કરવામાં આવે છે, અને એના આધારે એના વ્યક્તિત્વને ગ્રેડ આપવામાં આવે છે. અહીંયા આપણે આ વાત પૂરી કરીએ છીએ. વ્યક્તિત્વ માપનની ત્રણ પદ્ધતિઓ છે, એમાંથી બે પદ્ધતિઓની વાત આપણે કરી છે. હવે પછીના પીરિયડમાં આપણે વાત કરશું પ્રક્ષેપણ પદ્ધતિઓની, અને પ્રક્ષેપણ પદ્ધતિઓમાં અત્યારથી તમને કહી દઉં, વાંચવું હોય તો રોષાગ્નિ શયના ડાઘાની કસોટી, પછી વિષય અધિપ્રત્યક્ષ કસોટી, રોઝનવિગની ચિત્રવૈકલ્પ કસોટી, અને વાક્ય પૂર્તિ એ આવશે. પછી આપણે સ્વ અને સ્વનો વિકાસ, સ્વનો અર્થ અને સ્વનો વિકાસ અને સ્વના નિયમનની વાત કરી,
અને આ પાઠ પૂરો કરશું. હજી આપણે આ પાઠમાં ઓછામાં ઓછા બે પીરિયડની વાત કરવાની છે. આજે આપણે વાત કરી છે શેની કરી છે? વ્યક્તિત્વ માપનની. વ્યક્તિત્વ માપનમાં એક નિરીક્ષણનો અહેવાલ અને બીજું આત્મકૃતાંત, એના વિશે આપણે વાત કરી. ફરીથી આવતીકાલે મળીએ, ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. આવજો, શુભરાત્રી.